तो राज्य में सतत बीजा सप्ताहे पण कमोसमी वरसाद रह्यो। अर्धो इंच थी लई सवा इंच सुधीनो वरसाद खाबक्यो। नौ जिल्लाना 42 तालुका में मावठानो वरसाद वरस्यो छे। 24 कलाक में सौथी वधु महिसागर में सवा इंच वरसाद नोंधायो। मध्य अने दक्षिण गुजरात में आजे पण कमोसमी वरसादनी आगाही कराई छे। खेड़ा, पंचमहाल, दाहोद, महिसागर में वरसादनी आगाही कराई छे। सूरत, तापी, नर्मदा, छोटाउदेपुर, भरूच में पण वरसादनी शक्यताओ व्यक्त करवामां आवी छे। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાયા છે। જયંતિ, રાજ્યમાં માવઠાના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે। ચોક્કસથી કહી શકાય કે અત્યારે બીજા વીકમાં પણ રાજ્યમાં સતત વરસાદ છે, તે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। નવ જિલ્લાના 42 તાલુકાઓમાં માવઠાનો વરસાદ છે તે વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જે છે તે મહીસાગરમાં વરસ્યો છે, કારણ કે મહીસાગરમાં 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સાથે જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ આજે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાથે ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે। સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચમાં પણ આજે વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે। માવઠાના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે અને વરસાદી માહોલ વચ્ચે પવનના કારણે તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો છે તે નોંધાયો છે। સાથે જ કહી શકાય કે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા છે, જે 14 ડિગ્રી જેટલું નોંધાયું છે તાપમાન, જ્યારે ભુજમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કહી શકાય કે આજે પણ અને આવતીકાલે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકાઓમાં વરસાદની પૂરી શક્યતાઓ છે। આભાર માહિતી માટે। આજના મહત્વના સમાચારથી શરૂઆત। મિઝોરમમાં 40 બેઠક ઉપર ચૂંટણીનું પરિણામ આજે આપવાનું છે। થોડીવારમાં 40 બેઠકોની મતગણતરી શરૂ થઈ જશે। મતગણતરી કેન્દ્રોની સુરક્ષા વધારી દેવામાં આવી છે। 8,52,000 મતદારોએ 80% વોટિંગ મિઝોરમમાં કર્યું છે। તો ZPM અને MNF બે પાર્ટીઓ વચ્ચે જંગ છે અને થોડી જ વારમાં બસ મતગણતરી શરૂ થઈ જશે। તો મતગણતરી કેન્દ્રો ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે। તો 5 રાજ્યોની ચૂંટણીમાંથી 4 રાજ્યોના પરિણામ ગઈકાલે જ આવી ગયા, જેમાંથી 3 રાજ્યોમાં ભાજપે બાજી મારી છે, જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર મિઝોરમમાં આજે મતગણતરી હાથ ધરાશે। 40 બેઠકો માટેની મતગણતરી છે જે હાથ ધરાવવાની છે। સુરક્ષા અત્યારે મતગણતરી કેન્દ્ર ઉપર વધારી દેવામાં આવી છે। તો મિઝોરમમાં 40 બેઠકો માટે ચૂંટણીનું પરિણામ આજે આવવાનું છે। તો જનાદેશ શું આવે છે તેને લઈને સૌની નજર છે। જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। બસ થોડી જ વારમાં મતગણતરી શરૂ કરી દેવામાં આવશે। બે પાર્ટીઓ છે જેના વચ્ચે કાંટાની ટક્કર મિઝોરમમાં દેખાઈ રહી છે। તો 8,52,000 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં 80% જેટલું મતદાન મિઝોરમમાં થયું છે। તો ZPM અને MNF આ બે પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ મિઝોરમમાં જોવા મળી શકે છે। બસ થોડી જ વારમાં મતગણતરી શરૂ થઈ જશે। મતગણતરી શરૂ થવાને હવે બસ થોડો જ સમય બાકી છે, ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે કેન્દ્રો ઉપર। અને આગળ વાત કરીએ સમાચારમાં, તો જ્યાંથી બીજાની આશા સમાપ્ત થાય છે ત્યાંથી મોદીની ગેરંટી શરૂ થાય છે। ભવ્ય જીત બાદ બીજેપી હેડક્વાર્ટરમાં પીએમ મોદીએ સંબોધન કર્યું। મેં આજ વિજય કે ઇસ સમારોહ સે હર બીજેપી કાર્યકર્તાઓ કો સલાહ દુંગા, આગ્રહ કરુંગા, અબ આજ સે આપકો मोदी की गारंटी वाली इस गाड़ी के आगे आगे चलना है। मोदी की गारंटी वाली गाड़ी देश की सफलता की गारंटी बनेगी और ये भी मोदी की गारंटी है। और आपको एक बात और याद रखनी है, जहां दूसरों से उम्मीद खत्म होती है वहां से मोदी की गारंटी शुरू होती है। તો 3 રાજ્યોમાં મોદીનો મેજિક ચાલ્યો। પીએમએ કહ્યું, આજના વિજયથી લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપની જીતની ગેરંટી મળી। 4 રાજ્યોમાં આવેલ ચૂંટણી પરિણામે તમામને ચોંકાવી દીધા છે। 4 રાજ્યોમાં જાણે કે મોદીનો મેજિક ચાલ્યો હોય તેમ ભાજપની બહુમતી સાથે ભવ્ય જીત થઈ છે।
જો કે એકમાત્ર તેલંગણામાં કોંગ્રેસે બાજી મારી છે। ત્રણ રાજ્યોમાં ભવ્ય અને ધમાકેદાર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને આ પ્રસંગે તેમણે સંબોધન કર્યું હતું। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો। આજે સબકા સાથ સબકા વિકાસની જીત થઈ છે। આજના વિજયથી લોકસભા 2024ના પરિણામોમાં વિજયની ગેરંટી મળી છે। આ દરમિયાન પીએમએ કાર્યકર્તાઓને જણાવ્યું કે ભાજપનો ગ્રાફ લગાતાર ઊંચે જઈ રહ્યો છે। આ પરિણામોની અસર દૂરગામી થશે। ભારતનું લોકતંત્ર કેટલું પરિપક્વ અને મેચ્યોર છે તે આજે દુનિયાએ જોયું છે। આ પરિણામોના પડઘા દુનિયાને પણ સંભળાશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે દરેક નાગરિક જે 2047માં ભારતને વિકસિત દેશ તરીકે જોવા માંગે છે તેમને આજના પરિણામોમાં પોતાની જીત દેખાઈ રહી છે। આજે ફર્સ્ટ વોટર્સ ભારે ગર્વથી કહે છે કે મારો વોટ મારા વિજયનું કારણ બન્યો છે। આ સાથે પીએમ મોદીએ તેલંગણાની જનતાને પણ સમર્થન આપ્યું હતું અને તેમનો પણ આભાર માન્યો હતો। તો આજથી 22 ડિસેમ્બર સુધી સંસદનું શિયાળુ સત્ર ચાલવાનું છે। 19 દિવસના આ સત્ર દરમિયાન 15 બેઠકો યોજાશે। શિયાળુ સત્રમાં વિપક્ષનો સરકારને ઘેરવાનો પ્રયાસ રહેશે। તો મહુવા મોઇત્રા પર એથિક્સ કમિટી રિપોર્ટ રજૂ કરવાની છે। શિયાળુ સત્ર દરમિયાન આ રિપોર્ટ રજૂ થવાનો છે। વિપક્ષ સત્ર દરમિયાન ફરીથી મણિપુરનો મુદ્દો ઉઠાવી શકે છે। તો સંસદ સત્ર દરમિયાન મહત્વના બિલ પર ચર્ચા થશે। શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે અનેક બેઠક યોજાવાની છે, જેમાં 15 બેઠક 19 દિવસમાં થવાની છે। તો 15 બેઠકમાં કેટલાક મહત્વના બિલ પર ચર્ચા થશે, કેટલાક બિલ પસાર કરવામાં આવશે। આ સાથે જ વિપક્ષ પણ આ સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ ઉઠાવશે, સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, જેમાં મણિપુર જેવા મુદ્દાઓ છે। આ સાથે જ અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસ કરશે। તો મહુવા મોઇત્રા પર એથિક્સ કમિટી રિપોર્ટ શિયાળુ સત્રમાં રજૂ કરવાની છે। વિપક્ષ સત્ર દરમિયાન ફરીથી મણિપુર મુદ્દો પણ ઉઠાવશે। સમાચારમાં આગળ વાત કરીએ, શિયાળુ સત્ર પહેલા ઇન્ડિયા નેતાઓની આજે બેઠક મળવાની છે। મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક યોજાશે। શિયાળુ સત્રની રણનીતિ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સંસદ સત્ર દરમિયાન કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। આ સાથે જ સરકારને ઘેરવા માટે પણ આ બેઠકમાં ચર્ચા થશે। તો કયા મુદ્દાઓ ઉઠાવી શકાય તેના પર નિર્ણય લેવામાં આવશે। શિયાળુ સત્રની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનની આજે બેઠક મળવાની છે। મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે ત્યારે સરકારને ઘેરવાના પ્રયાસ આ બેઠકમાં કરવામાં આવશે, એના અંગે પણ ચર્ચા કરવામાં આવશે। આ સાથે જ કયા મુદ્દાઓ શિયાળુ સત્ર દરમિયાન ઉઠાવી શકાય તેને લઈને પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે। ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓને બેઠકમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। ઓડિશા, આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે। વાવાઝોડું મિચોંગ ચક્રવાતી તોફાનમાં પ્રવર્તિત થયું છે। વાવાઝોડાને લઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કલાકને 80-90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। ઓડિશામાં વરસાદને લઈ યલો એલર્ટની આગાહી કરાઈ છે। આવતીકાલે મિચોંગ વાવાઝોડું આંધ્રના દરિયા કિનારે ટકરાશે। તો વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। ચેન્નઈના અરકોણમ શહેરમાં એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। તો મિચોંગ વાવાઝોડાના કારણે 17 ટ્રેન રદ કરવામાં આવી છે। શાળા કોલેજો આજથી 3 દિવસ સુધી બંધ કરી દેવામાં આવી, તો દરિયા કિનારેથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। તો મિચોંગ વાવાઝોડું જે ધીરે ધીરે સક્રિય બની રહ્યું છે, જેને લઈ આજથી 3 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે। મિચોંગ વાવાઝોડાના કારણે વાહન વ્યવહાર પણ અટકાવવામાં આવ્યો છે, 17 ટ્રેન રદ કરવામાં આવી છે। આ સાથે જ 3 દિવસ સુધી શાળાઓમાં કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। તો દરિયા કિનારેથી જે વસતા લોકો છે તેમનું રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત સ્થળે મૂકી દેવામાં આવ્યા છે।